नमस्कार विद्यार्थियों, आज आपणे एक नवा चैप्टर साथे उपस्थित थया छीए। प्रकरणनुं नाम तमने बधाने खबर छे, मापन। 11मो चैप्टर छे। आ 11मा चैप्टरनी माहितीओ आज आपणे लईए तेना पहेला आपणने आगळनी वस्तुओनी पण आपणने खबर होवी जोईए, तो ए बाबतोनी पहेला चर्चाओ करशुं। पहेला तो पहली वस्तु छे क्षेत्रफळ कोने कहेवाय ए पण तमने खबर होवी जोईए। तो क्षेत्रफळनी व्याख्या लखीए। क्षेत्रफळ आकृति वडे समतलमां रोकायेली जग्याने जग्याना मापने एम लखी शकाय। जग्याना मापने ते आकृतिनुं क्षेत्रफळ कहेवाय। चलो आपेली व्याख्या थी कि दाखला तरीके चौरस तमे आकृति मूकी छे, तो फॉर एक्जाम्पल आपणे लईए कि भाई आ संचो छे, एवुं मानीए कि लंबचोरस छे। चलो मानीए छीए लंबचोरस छे, लंबचोरस छे नहीं तो आ भाग जे रोकाणो नीचे तेने आपणे ते सपाटीनुं ते आकृतिनुं क्षेत्रफळ कहीशुं, ते जग्यानुं। हवे બીજી વસ્તુ એક પરિમિતિની પણ વ્યાખ્યા આવે કે પરિમિતિ કેને કહેવાય, તો કે પરિમિતિ એટલે આકૃતિની હદ દર્શાવતી રેખાઓના માપના સરવાળાને। આકૃતિની પરિમિતિ કહેવાય। શું કહે છે? દાખલા તરીકે આ એવું માનીએ કે આ એક વસ્તુ છે, આની પરિમિતિ મારે જોતી હોય તો કેમ મળે? જો ફોર એક્ઝામ્પલ એક આપણે ઉદાહરણ લઈએ કે આ લંબચોરસ હું દોરું છું, અહીં તો આ લંબચોરસનું મારે ક્ષેત્રફળ જોઈએ છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ જોતું હોય ને તો મારે આ રોકાયેલી જગ્યા જે છે ને અંદરની આ બધી જગ્યાને આપણે ભેગી કરીએ ને ત્યારે મને જે મળશે ને એ શું મળશે? ક્ષેત્રફળ મળશે। શું મળશે? ક્ષેત્રફળ। આપેલી વસ્તુ હવે બીજી વસ્તુ કે પરિમિતિ જોતી હોય ને આ જ લંબચોરસ, ચાલો ચાલો તો આની મારે પરિમિતિ જોઈ છે, શું જોઈ છે? પરિમિતિ। તો આ પરિમિતિ જોતી હોય શું કરવું પડે? આ બાજુઓ છે ને એ બાજુઓનો સરવાળો હદ કહેવાય। હદ એટલે બાજુ, વાળ કહેતો પડે ભલે, તો આને આપણે પરિમિતિના નામથી ઓળખીશું। આપેલી વસ્તુ તો આ બંને વસ્તુઓ અલગ અલગ છે અને તમારે સમજવી પણ પડે, એટલે થોડુંક ધ્યાન રાખશું। તો આપણે ચોરસની ચર્ચા કરીએ કે ચોરસની પરિમિતિ, ચોરસની અંદર બે વસ્તુ લઈએ કે ચોરસ છે તો એની પરિમિતિનું સૂત્ર શું થાય? તો કે 4 × લંબાઈ। તો એવી રીતે એનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર। બેના ચોરસની પરિમિતિનું સૂત્ર 4 × લંબાઈ, ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ। તો એવી રીતે લંબચોરસની વાત કરીએ, આ લંબચોરસ છે તેની પરિમિતિનું સૂત્ર લખવું હોય તો લંબચોરસની પરિમિતિનું મારે સૂત્ર લખવું હોય તો 2 × કૌંસની અંદર લંબાઈ પ્લસ પહોળાઈ, આવું કંઈક આપણે ભણ્યા છે। તમે જે ભણેલા છો એ જ હું યાદ અપાવવાનો પ્રયત્ન કરું છું। તો એવી રીતે ક્ષેત્રફળનું લખવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર। આનો એકમ તમે કયો પરિમિતિનો, તો એકમ જે પણ એકમ આવશે તે આનો એકમની 2 આવશે, આનો ખાલી એકમ આવશે, આનો ખાલી 2. દાખલા કે સેન્ટીમીટરમાં જવું હોય તો સેન્ટીમીટર, અહીંયા સેન્ટીમીટરમાં માપ હોય તો સેન્ટીમીટરની 2 એવું આવે, આ પણ આપણને ખબર હોવી જોઈએ। હવે આપણે ત્રિકોણની વાત કરવી છે,
त्रिकोण, तो त्रिकोण की परिमिति, तो त्रिकोण की परिमिति नु सूत्र त्रणे बाजुओं सरवाळो। त्रणे बाजुना मापनो सरवाळो बराबर, त्रणे बाजुनो माप जे थाय एनो सरवाळो एमां लखी नाखवानो, अने एनु क्षेत्रफळ जोतो होय त्रिकोण, तो त्रिकोणना क्षेत्रफळनुं सूत्र आपणे नानुं एवुं लेवुं होय तो त्रिकोणनुं क्षेत्रफळ बराबर, तमने बधाने आवडे छे त्रिकोणना क्षेत्रफळनुं सूत्र तमे भणी गया छो, शुं आवशे? एकना छेदमां बे गुणिया पायो गुणिया पाया परनो वेध। आ समजवुं होय तो दाखला तरीके आ त्रिकोण छे, हमेशा वेध छे ए 90 अंशना खूणे आवे, 90 नो खूणो ए बनावे ने लंब होय वेध, तो आ पायो अने आ पाया परनो वेध, एकना छेदमां बे गुणिया पायानुं माप होय ते अने वेधनुं माप होय ते अहींया लखवानुं। तो आ त्रिकोणનું ક્ષેત્રફળનું સૂત્ર થયું। હવે બે સૂત્રો આપણા બાકી રહ્યા, એક વર્તુળ અને એક સમબાજુ જોઈએ। તો હવે વાત કરીએ વર્તુળની, તો કે ભાઈ વર્તુળ, તો વર્તુળની પરિમિતિ, વર્તુળની પરિમિતિ જે છે એનું બીજું નામ પરિઘ પણ છે, એ પણ આપણને ખબર હોવી જોઈએ। તો વર્તુળના પરિઘનું સૂત્ર તમને બધાને આવડે છે, શું થશે? 2πr, જ્યાં પાયની કિંમત 22/7 અથવા જો કહેવામાં આવે તો 3.14 લેવી। આર બરાબર વર્તુળની ત્રિજ્યા, આ તમને બધાને યાદ છે, એ જ વસ્તુ આપણે ભણીએ છીએ। તો આ પરિમિતિનું સૂત્ર થયું। હવે એના ક્ષેત્રફળનું સૂત્ર પણ આપણને આવડવું જોઈએ। તો પરિમિતિ પછી ક્ષેત્રફળની વાત કરીએ, ક્ષેત્રફળ બરાબર પાય આરની 2 ઘાત। આ પાય અને શું કહેવાય? પાય, પાય એક અચળાંક છે, તમે જે પણ જગ્યાએ જાશો એની કિંમત એક સરખી જ મળશે। તો વર્તુળના ક્ષેત્રફળની વાત કરી મેં, તેનું ક્ષેત્રફળ થશે પાય આરની 2 ઘાત। હવે આગળ વધીએ તો હવે વાત આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ કેવો હોય? સમાંતર બાજુ ચતુષ્કોણ તમને બધાને ખબર છે, જેની સામસામેની બાજુઓના માપ સરખા હોય, આ રીતે આવા ચતુષ્કોણને શું કહેવાય? આ માપ અને આ માપ સરખું હોય, આ માપ અને આ માપ સરખું હોય, એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, પહેલી વસ્તુ। તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખવું હોય, યાદ રાખવાના છે ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ, આવું સૂત્ર થાય, પાયો ગુણ્યા પાયા પરનો વેધ। હવે પરિમિતિનું સૂત્ર, પરિમિતિનું સૂત્ર સાથે ચારે બાજુના માપનો સરવાળો બરાબર। તો સૌ પ્રથમ તમારે માપન ચેપ્ટર જો શીખવું હશે અને 11.1 અભ્યાસ કરવો હશે તો તમને આટલા સૂત્રો આવડવા પડશે, તો જ તમે એની અંદર જવાબ આપી શકશો। એટલા માટે મિત્રો સૌ પ્રથમ તમે આ સૂત્રો કંઠસ્થ કરશો અને ત્યારબાદ આપણે આ ચેપ્ટરને આગળ વધારશું। આભાર।